નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચાર છે દ્વિચલ સુરેખ સમીકરણો તેના વિશે અભ્યાસ કરવાનો છે આગળના ધોરણમાં આપણે તો કે સુરેખ સમીકરણ એકચલ ચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરી શક્યા કે આવી રીતે આવતું તો એક્સ કહેવાય કોઈ પણ હોય પ્લસ બે બરાબર ઝીરો આવી રીતે હોય તો શું તો કે છે સમીકરણમાં ચલ પણ એક જ હોય અને ચલની ઘાત એક હોય એને શું કહેવાય સમીકરણ આના આધારે જ આપણે કહી શકીએ કે દ્વિચલ એટલે શું થાય કે જેમાં કેટલા બે અલગ અલગ ચલ હોય અને ચલની ઘાત પણ કેવી હોય તો કે એક જ હોય અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ આ એક ચલ છે હવે આનું બીજ આપણે ખબર છે ઉકેલ એટલે એનું બીજ થાય કે ચલની ની કિંમત શોધીએ આપણને આઠમાં મુકેલ તો મેળવતા બે એટલે અઢી થાય માઇનસ બે માઇનસ ત્રણ ની વચ્ચે હવે એમ કીધું કે સમીકરણ ને ઉકેલતી વખતે તમારે શું મુદ્દા ધ્યાન ના રાખવાનું ચોક ખ્યાલ જ હતું કે સમીકરણની બંને બાજુમાં સમેન સંખ્યા ઉમેરો અથવા બાદ કરો આપણે બે રીત જોઈતી કે આનો ઉકેલ મેળવો હોય તો અહીંયા પ્લસ પાંચ છે તો આમ હોય કે સમીકરણની બંને બાજુએ આપણે આવું કરતા ને કે માઇનસ પાંચ છે તે ઉમેરો એટલે અહીંયા શું થાય તો કે પ્લસ પાંચ ને માઇનસ પાંચ કેન્સલ થઈ જાય હવે તો કે આપણે સ્થળાંતરણ કરવું સ્થળાંતરણ બાકી સમીકરણની બંને બાજુએ આપણે બે વડે ભાગીએ એટલે શું થાય અંશ છેદમાં બે બે કેન્સલ થઈ જાય તો જવાબ તમને મળી ગયો કે બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવાની કાઢવાની એક જગ્યાએ બે ઉમેરો તો એક જગ્યાએ ત્રણ એવું ચાલે નહીં કે બંને બાજુએ છો બે ઉમેરો છો તો બે જ ઉમેરવાના અને ઉકેલ શું હોય તો કે જો ઉમેરવાના અહીંયા પ્લસની નિશાની હોય તો બંને બાજુ બાદ કરવાના પાંચ પ્લસ પાંચ છે બે બાજુ માઇનસ પાંચ બાદ કરવાના જો માઇનસ પાંચ હોત તો બે બાજુ ઉમેરવાના જો અહીંયા ગુણાકારમાં હોય તો એ સંખ્યા વડે ભાગાકાર કરવાનો ભાગાકાર હોય તો એ સંખ્યા વડે સમીકરણની બંને એટલે જવાબ બદલાતો નથી હવે એમ કીધું આપણે નીચેની પરિસ્થિતિ વિચારી કે નાગપુર ખાતે ભારત ને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે ભારતીય બેટ્સમેન મળીને એકસો છોતેર રન બનાવ્યા એટલે એના માટે આપણે બે સંજ્ઞા લઈ કે પેલાની વાય તો બે એ મળીને બને થયું તો કે દ્વિચલ સુરેકરણનું ઉદાહરણ છે કેટલા બે અલગ અલગ ચલ છે એક એક્સ અને એક વાય એટલે આના આધારે આપણે કહી શકીએ અને બંનેની ઘાત પણ એક છે તો દ્વિચલ સુરેખ સમીકરણ આથી જે સમીકરણમાં તો કે એ બી અને સી વાસ્તવિક કે બે ચલ અને ત્રીજી સંખ્યા તો કે વાસ્તવિક સંખ્યાઓ હોય કે એ અને બી અહીંયા સહગુણક હોય ને એક એક કાંઈ ન હોય તો એક તો હોય જ છે અને શું કહ્યું એ અને બી બંને એક સાથે શૂન્ય નથી તેવા સ્વરૂપમાં આ એનું વ્યાપક સ્વરૂપ છે દ્વિચલ સુરક્ષા સમીકરણ એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર જીરો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય ચોચી ચલ કયા છે

માઇનસ થઈ ગયું બે એક્સ પ્લસ ત્રણ વાય પ્લસ સી સ્વરૂપ થઈ ગયું સહિત કિંમત સ ગુણક લખવાનું આમાં તો કે વાય વાળું ઓલી સાઈડ છે એટલે ગોઠવી ધ્યાન આપેલો તો એક્સ પછી શું આવે તો કે વાય આ છે તો આ સાઈડ તો માઇનસ ને ચાર એ બરાબર એક b બરાબર વર્ગમુણ ની અંદર માઇનસ ત્રણ અને સી બરાબર માઇનસ ચાર આ સાઈડ ડાબી બાજુ જમણી બાજુ એ હોય તો પણ પ્રમાણિત કે પાંચ એક્સ 3y ઓલી બાજુ છે આને આ સાઈડ લઈ જશો તો ક્યાં ચાર થઈ જશે માઈનસ કે પાંચ એક્સ માઇનસ ત્રણ એ બરાબર શું છે એક્સ નો સહગુણક પાંચ બી એટલે વાય નો સહગુણક માઇનસ ત્રણ અને સી એટલે માઇનસ ચાર હવે જોયું કે તમે આ સમીકરણને સ્વરૂપે પણ આ સ્વરૂપે પણ લખી શકો તમે પણ આપણે એવું શું કામ બે ને લઈ જાવ એના કરતા એકને લઈ જાવ સારું ને કે આ સ્વરૂપે લખી શકો કે ચાર ને એમ જ રહેવા દીધા કોને આ સાઈડ લઈએ એવા તો કે પાંચ એક્સ પ્લસ હતો તો આ સાઈડ આવ્યું તો માઇનસ ત્રણ વાળા આ સાઈડ આવ્યું તો પ્લસ એ કિસ્સામાં એ બી સી આવું થઈ જશે પણ એનો જવાબ તમે ઉકેલ મેળવશો તો એક્સ ને વાય તો સમાન જ તમને મળશે સમીકરણ આ છે કે બે એક્સ બરાબર વાય બરાબર આ સાઈડ લઈ આવો તો કેવું થઈ જશે માઇનસ આવું કાંઈ અચળ પદ ન હોય પ્લસ કરીને શું લખી નાખવાનું જીરો કે આમ હતું તો બે એક્સ માઇનસ વાય ત્રીજું અચળ પદ સી બરાબર 0, એ બરાબર બે બી માઇનસ એક અને સી બરાબર તમને એપ હોય કે એક્સ પ્લસ બી વાય વાળું સ્ટેપ ન હોય તો એ દ્વિચલ નું જ કે શું કામ કારણ કે તમે આમ લખી શકો ને સ્ટેપ ન હોય તો જીરો ગુણ્યા તમે વાય કરો આપણને ખ્યાલ છે કોઈ પણ નો તો કે જીરો સાથે ગુણાકાર એટલે ઈ એનું એ જ થાય સમીકરણ સ્વરૂપે ઉદાહરણ તરીકે ચાર માઇનસ ત્રણેક્સ બરાબર જીરો છે તો એમાં વ્યવસ્થિત ગોઠવણી કરશો તો માઇનસ ત્રણેક્સ વાય વાળું પદ નથી તેને લખી નાખવાનું પ્લસ જીરો વાય અને પ્લસ ચાર હવે એ બરાબર માઇનસ ત્રણ થાય સમીકરણમાં બી બરાબર જીરો અને સી બરાબર એમ કે નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સ્વરૂપે દર્શાવતો હજી એક્સ માઇનસ પાંચ છે આમાં વાય વાળું નથી એટલે પેલા તો માઇનસ એક્સ એક્સ હતું ડાબી પાછું વાય વાળું ઉમેરું છે તો પ્લસ જીરો ગુણ્યા વાય એટલે પાઇ વાળું સ્ટેપ અને આ માઇનસ પાંચ છે એ બરાબર ની આ સાઈડ આવે તો પ્લસ પાઇ આ સ્વરૂપે દર્શાવી શકો કે એ એક્સ પ્લસ બી વાય ને પ્લસ સી વાય માઇનસ વાય બરાબર બે છે તો અહીંયા ખૂટે છે કયું એક્સ વાળું તો કે ઝીરો ગુણ્યા એક્સ પ્લસ y બરાબર પેલું સ્ટેપ એક ઉમેરું આ આપણે હવે આ પ્લસ બે છે આ સાઈડ આવે તો માઇનસ બે થઈ ગયું બે એક્સ બરાબર ત્રણ y વાળું ઉમેરવાનું પહેલામાં કે 2x 0y ઉમેર્યું આવા પ્લસ સણ છે આ સાઈડ એવું તો માઈનસ સણ આમાં x વાળું ઉમેરવાનું કે 0x 5y ને 2 આ સાઈડ આવશે તો માઈનસ આવી રીતે સાથે 4.1 છે કે નોટબુક ની કિંમત પેન ની કિંમત કમરા બે ગણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો શું કહ્યું કે નોટબુક ની તમને ધારવાની કીધી ની કિંમત કરતા કેટલા બે ગણી કોના કરતા બે ગણી છે તો કે ટુ વાય આવું સમીકરણ બને એક્સ બરાબર કે આ ની કે ની કિંમત તમે બુકની કિંમત પાંચ લઈ લ્યો

બરાબર ઝીરો આ પ્રમાણિત સ્વરૂપમાં પેલા દર્શાવ્યું હવે આ અંડરલાઈન કરું છું ને એ લખી લઈએ પછી ની કિંમત બીજામાં એક્સ માઇનસ વાય ના છેદમાં પાંચ ને માઇનસ દસ બરાબર ઝીરો એ બાદ ખાલી એ બીસી લખવાના છે હવે ત્રીજું છે આવશે તો આ ઓલા જોયા એવી રીતે છે તમને કહી દો આ એક્સ નો સહગુણક આપણને ખ્યાલ છે એ વાય નો સહગુણક બી અને અચળ છે ઈ સી આમાં a એટલે શું આવશે એક a હવે b જો છે આમ છે કે માઈનસ y ના છેદમાં 5 તો આનો સહગુણક b બરાબર શું લઈ લેવાનું તો કે માઈનસ 1 ના છેદમાં 5 આપણને ખબર છે y ગુણ્યા 1 એટલે y કાંઈ ન હોય તો અંશમાં 1 હોય છેદમાં એવી રીતે હોય એમ જ હોય છે તો બધા દાખલા તો કે તમારે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના a b c આ જો નીચેના ત્રણેય ઉદાહરણ છે દાખલા સોરી ઉદાહરણ નંબર બે પ્રમાણે કરી ફેરવી દેવાના પ્રમાણિત સ્વરૂપમાં અને એબીસી દર્શાવવાના તો આજ માટે આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ